તમે મધ્યમાં ઊભા છો, તમે પરમાત્માની અર્ધી શક્તિની મધ્યમાં ઊભા છો. તમારાથી ઉપર દેવો, સિદ્ધ અને અવતારી પુરુષો છે, તથા તમારી નીચે પશુ પક્ષી અને જીવ જંતુઓ છે. તમારી ઉપર વાળા માત્ર સુખો જ ભોગવે છે અને નીચે વાળા દુઃખો જ ભોગવે છે. તમે માણસો જ એવા છો કે સુખ અને દુઃખ બંને ભોગવો છો. તમે ઈચ્છો તો તમે દેવ, સિદ્ધ અને અવતારી પુરુષ બની શકો છો, અને કુકર્મ કરો તો નીચ યોનિમાં જન્મ લેવો પડે. જો તમારે નીચલી યોનિમાં જવું હોય તો ખાઓ, પીઓ અને મજા કરો. તમારે તો સુખ માટે પૈસા જ જોઈએ ને, પછી ભલે ને નીતિથી મળે કે અનીતિથી. નીચે જવામાં કોઈ અડચણ કે મુશ્કેલી નથી. પહાડ પરથી નીચે ઉતરવા વાર લાગતી નથી. એવી રીતે તમે તમારી પડતી કરી શકો છો. પરંતુ માણસથી પસ્તાવવું પડે છે. જો તમે જીવનમાં ઉપર ઉઠવા ઈચ્છતા હો તો અસત્ય, અસત્ય, ન્યાય, અન્યાય, ધર્મ, અધર્મ વગેરે અંગે વિવેકથી વિચારવું પડશે. પર્વત ઉપર ચડવામાં મુશ્કેલી તો છે જ, પરંતુ મુશ્કેલી વેઠવાથી સુખ મળે છે. મધ્યમાં ઉભેલો આગળ અને પાછળ બંને બાજુ સારી રીતે જોઈ શકે છે. તમે તમારા ભાગ્યના ગડવૈયા છો. તમારી પાસે ઉપયોગી અને અનુકૂળ સમય છે. એ સમયનો ઉપયોગ કરી સદગુણો, સુવિચારો અને સારા કર્મો કરી તમારા ભાગ્યને શ્રેષ્ઠ બનાવો અને બહુ બહુ સુખ મેળવો. અખંડ જ્યોતિ, નવેમ્બર 1943, પેજ નંબર 202.